વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શિક્ષણ સ્કૂલના ઓનલાઈન વિડીયોમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 11 માં છીએ અત્યારે, અને યુનિટ 11 વોટ ઇઝ ધીસ આ વાક્ય આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે, અને તમારી જેમ છોકરાઓ પણ કહેતા હશે જયારે કોઈ નવી વસ્તુ જોતા હશે, અથવા તો જે વસ્તુનું એમને ખબર નહીં પડતી હોય કે આ વસ્તુ શું છે, ત્યારે તેઓ પૂછે છે, અચૂક પૂછે છે કે આ શું છે. તો આપણે જે ગુજરાતીમાં બોલીએ છીએ આ શું છે, તેને જ અંગ્રેજી ભાષામાં કહેવાય કે વોટ ઇઝ ધીસ. સૌથી પહેલા તો આજની તારીખ 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ, તો હિન્દી દિવસની તમને ખૂબ ખૂબ શુભેચ્છા. હવે આપણે આજે લેવા જઈ રહ્યા છીએ યુનિટ 11 પાર્ટ 3, એટલે કે ત્રીજો ભાગ. અને ત્રીજા ભાગમાં આજે આપણે લખવાના છીએ અંગ્રેજી ઉચ્ચાર. તો પહેલા આપણે એમાં પ્રાણીઓના નામના અંગ્રેજી ઉચ્ચાર આપણે લખીશું, અને પક્ષીઓના નામના પણ અંગ્રેજી ઉચ્ચાર લખીશું. તો એમાં પ્રાણીઓના અંગ્રેજી donkey
નક્કી નક્કી એટલે વાંદરો. ઘણી વખત તમે લોકો તમારા ગામે વાંદરાઓના આખા ટોળાને જોતા હશો. ત્યારબાદ આપણે લઈએ ડિયર. ડી તેમજ ઈ આર ડિયર. ક્રેન એટલે બગલો.
I G E O N पिजन, पिजन इतने कबूतर, V O V E डव, डव इतने आपकी गुजराती भाषा में थाय बोलो, क्या पची ईगल, E A G L E ईगल, ईगल इतने थाय बाज K-I-T-E, kite, kite એટલે સાંભળી. ત્યારબાદ V-U-N-T-U-R-E, vulture, vulture એટલે ગીધ. C-U-C-K-O-O, કૂકૂ. કુકુ એટલે કોયલ. આ હતા વિદ્યાર્થી મિત્રો થોડા પક્ષીઓના અંગ્રેજીના અને અંગ્રેજી ઉચ્ચાર. S E A ડબલ R O W સ્પેરો એ ચકલી, P A ડબલ R O T પેર એ પોપટ, C R O W ક્રો એ કાગડો, B U C K ડક એટલે બતા, S W A N swan એટલે હંસ, C R A N E crane એટલે બગલો, P I G E O N pigeon એટલે કબૂતર, P O D E dove એટલે બોલો. ઘણા લોકો ડવ બોલાને કબૂતર પણ કહેતા હોય છે, પરંતુ કબૂતર અને બોલાની વચ્ચે તફાવત હોય છે. E A G N E eagle એટલે બાજ, K I T E kite તો સમળી, B U N T U R E vulture, vulture એટલે ગીધ. મિત્રો તમને એક વાત કહું કે ગીધ જે છે તે શિકારી પક્ષી છે અને અત્યારના સમયમાં ગીધની સંખ્યા ધીમે ધીમે ખૂબ જ ઓછી થવા લાગી છે. તેથી ગીધને બચાવવાના તમામ પ્રયત્નો આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે જંગલ અધિકારીઓ કરી રહ્યા છે. C U વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં યુનિટ 11ના પાઠ 3 ની અંદર આજે આપણે ઘણા બધા પ્રાણી અને પક્ષીઓના નામ જોયા. એને તમારે તમારી નોટમાં લખી અને સારી રીતે તેની સ્પેલિંગ મોટે કરવાની છે, સાથે સાથે તમારે એનો ઉચ્ચાર પણ લખવાનો છે. હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને લોકોને કોઈ પણ પેપર આપવામાં આવે ત્યારે જો તમને એમ લખેલું હોય કે તમારે અંગ્રેજી નામ લખવો તો જ તમારે લોકોને સ્પેલિંગ લખવાની છે, જો તમને પેપરમાં એમ આપેલું હોય કે અંગ્રેજી ઉચ્ચાર લખો તો તમારે તેમાં સ્પેલિંગ નહીં લખવાની, આ જે અંગ્રેજી ઉચ્ચાર છે અને અંગ્રેજી ઉચ્ચાર કહેવાય તે લખવાનો છે. જય ગાયત્રી વિદ્યાર્થી મિત્રો.